पंचमहाल જિલ્લાના ગોગંગબા તાલુકામાં દાહોદ કિસાન મોરચાના કાર્યકર્તાઓ જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ફરિયાદની હકીકત લખાવનાર એવી રીતના લખવામાં આવી હતી કે જાગૃતિબેન વિરેન્દ્રસિંહ પરમાર રાજપૂત ફળિયું ગામના રહેવાસી હોય અને જયપાલસિંહ રાઠોડ દ્વારા જાગૃતિબેનને અવનાર કનડગત કરતા હોય અને જાગૃતિબેનના ઇજ્જત પર આબરૂ પર વાત કરતા હોય ત્યારે જાગૃતિબેન દ્વારા ગોગંબા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ જયપાલસિંહ અને કૃપાલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે આ ફરિયાદની આગળ શું કાર્યવાહી થાય તો આવનારો સમય જ બતાવશે. ત્યારે જાગૃતિબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જયપાલસિંહ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા હોવાથી પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ લેવામાં પણ આવતી નથી. 2-3 વખત રાહ જોવી પડે છે તો શું ભાજપના કાર્યકર્તા હોય તો તેને વિરુદ્ધ ફરિયાદ ન લેવાય? આવા આક્ષેપ જાગૃતિબેન દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે જાગૃતિબેન દ્વારા ફરિયાદ લખવાની હવે આ ફરિયાદ શું કહેવાનું થાય છે અને રાજ્યપાલ જયપાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધાય છે કે પછી માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહે છે તે તો હવે જોવું રહ્યું. રિપોર્ટિંગ ન્યૂઝ રાજેશ ચૌહાણ, સ્પીડ ન્યૂઝ 17, પંચમહાલ. તમે ગોગંબા પોલીસ સ્ટેશન શેની માટે આવ્યા હતા? અમે સમાધાન કરવા માટે આવ્યા હતા અને અમને પોલીસ સ્ટેશનમાં 3-3.5 કલાક બેસાડી રાખ્યા. 10 મિનિટમાં આવું, 15 મિનિટમાં આવું, પછી આવ્યા નથી. અને પછી અમે અરજી કરેલ છે. હવે સોમવારે શું થાય જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ એ અમને ખબર નથી. અમે ભિલોડથી આવ્યા છીએ. આવી રીતે અમારા ઉપર ઇજ્જતનો સવાલ હતો. એ ઇજ્જત બાબતે અમારા છે કિચડ ઉછાળી દીધું. કિચડ કોણ ઉછાળ્યું છે? એ જયપાલસિંહ રાઠોડ.